નમસ્તે મિત્રો આજનો મારો આ વિડીયો ફૂડ સિક્યુરિટી એલાઉન્સ જે આપણે બાળકોના ખાતામાં જમા કરાવવાનું છે તેના વિશેનો છે ઘણા શિક્ષક મિત્રોના મારા પર ફોન આવ્યા કે સાહેબ ઝડપથી અને સરળતાથી બાળકોના નામ ખાતા નંબરની તમામ વિગતો આપણે કઈ રીતે મેળવી શકીએ તેના કારણે જ આ વિડીયો આજે મેં બનાવવાનું નક્કી કર્યું છે મિત્રો આપણી તમામ માહિતી એ ઓનલાઈન કરીએ છીએ પણ તેણે ઓનલાઈન માહિતી કર્યા પછી ડાઉનલોડ કઈ રીતે કરવી તેની આપણી પાસે કોઈ ટેકનિક હોતી નથી કે એવું ડાઉનલોડ કરવા માટેનું કોઈ પણ બટન આપણને આપેલું હોતું નથી તો આજના આ વિડીયોમાં આપણે આ માહિતી કઈ રીતે ડાઉનલોડ કરવી તે શીખવાના છીએ પણ તેનાથી પહેલાં આ ફૂડ સિક્યુરિટી એલાઉન્સ શું છે તે જાણીએ આપણી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચાલે છે પરંતુ હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે શાળાઓમાં લોકડાઉનના કારણે રજાઓ જાહેર કરવામાં આવેલી છે તો મધ્યાહન ભોજન માટેનું જે બજેટ છે તે બજેટ બાળકો સુધી પહોંચાડવા માટે તેને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે જેમાં પુરવઠો આપણને ખ્યાલ છે કે પુરવઠા માટે આપણે દરેક બાળકની એક કૂપન બનાવી હતી અને એ કૂપન દ્વારા બાળકો સસ્તા અનાજની દુકાનેથી તેમના ભાગનું અનાજ મેળવી શકે છે બીજી એક વ્યવસ્થા કે મધ્યાહન ભોજન યોજનામાં અનાજ તો આપણે વેચી દીધું છે પરંતુ એ અનાજ રાંધવા માટેનો જે ખર્ચ થતો હતો તેના માટેની રકમની બચત થાય છે તો તે રકમ બાળક દીઠ તેના ખાતામાં જમા કરાવવા માટે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ જાહેર કરવામાં આવ્યું છે આ ફૂડ સિક્યુરિટી એલાઉન્સ જમા કરવા માટેનું બેંક ખાતા માટેનું પત્રક કઈ રીતે માત્ર પાંચ જ મિનિટમાં અને તે પણ કોમ્પ્યુટરના ઉપયોગ વગર માત્ર ને માત્ર મોબાઈલથી જ કઈ રીતે ઝડપથી તૈયાર કરી શકાય તે આપણે જોઈએ જો આપે અમારી ટીચર હેન્ડ હોલ્ડિંગ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પર ક્લિક કરવા તેમજ બે લાઈકોન દબાવવા માટે નમ્ર વિનંતી છે તો ચાલો જોઈએ સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ખોલીશું ગૂગલ ક્રોમમાં આપણે સૌ જાણીએ છીએ કે શિષ્યવૃત્તિની ઓનલાઈન એન્ટ્રી આપણે ડિજિટલ ગુજરાત પર કરીએ છીએ અહીંયા ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ખુલી ગઈ છે કોમ્પ્યુટરમાં જે રીતે દેખાય તે રીતે જોવા માટે ડેસ્કટોપ સાઇટ પર ક્લિક કરીશું ત્યારબાદ લોગિન પર ક્લિક કરીએ અહીં મિત્રો સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ લોગિનમાં આપણે જવાનું છે આપણે સૌ જાણીએ જ છીએ કે કઈ રીતે લોગિન થવાનું છે આપની પાસે આપની શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ હશે જ હું અહીંયા મારી એક શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરું છું યુઝર આઈડી એન્ટર કરી દીધું છે પાસવર્ડ ઓકે અને ત્યારબાદ આપણે કેપચા કોડ એન્ટર કરીશું અને પછી લોગિન પર ક્લિક કરતાં આપણી ડિજિટલ ગુજરાતની વેબસાઈટનું પહેલું પેજ ખુલે છે એમાં આપણે ગયા વર્ષે એટલે કે એક ચાર બે હજાર ઓગણીસથી એકત્રીસ ત્રણ બે હજાર વીસનું જે વર્ષ છે એમાં જે બાળકોની એન્ટ્રી કરી છે એના ખાતામાં જ આપણે આ રકમ જમા કરવાની છે તો વર્ષ સિલેક્ટ કરી આપણી પાસે ડિજિટલ ગુજરાતનું આ રીતે એક પોર્ટલ ખુલે છે ત્યાં મિત્રો સૌથી પહેલાં ડેશબોર્ડ પર આપણે ક્લિક કરીશું તો કોઈ ઓપ્શન બતાવતા નથી ફરીથી તે જ પેજ ખુલે છે આપણે તેના પર ક્લિક કરી રાખીશું તેથી આ રીતે ઓપ્શન ખુલે છે જેમાં આપણે જાણીએ છીએ પ્રી મેટ્રિક ઉપર આપણે સિલેક્ટ કરવાનું છે પ્રી મેટ્રિક પર સિલેક્ટ કરતાં અહીં આપણને આપણું તમામ શિષ્યવૃત્તિ દરખાસ્તનું સ્ટેટસ બતાવે છે ઓલ સ્ટુડન્ટ છે નીચે પેમેન્ટની ડિટેલ છે બેંક ડિટેલ છે ત્યાં મિત્રો આપણા જેટલા બાળકોના એકાઉન્ટ વેરીફાઈ થયા છે એની સંખ્યા અને એકાઉન્ટ વેરીફાઈ આપણને બતાવે છે એમાંથી આપણે એકાઉન્ટ વેરીફાઈ પર ક્લિક કરીશું તેથી તમામ એકસો છ્યાસી બાળકોની ડિટેલ મને અહીં બતાવે છે આપ જોઈ શકો છો આ બધી જ ડિટેલ અહીંયા આપણને બાળકોનું ફૂડ સિક્યુરિટી એલાઉન્સ જમા કરાવવા માટે બેંકમાં આપવાની થાય છે પરંતુ આ ડિટેલ ડાઉનલોડ કરવા માટેનું ક્યાંય પણ કોઈ ઓપ્શન આપણને આપેલું નથી તો આ માહિતી આપણે કઈ રીતે મેળવી તો મિત્રો સી સી સિરિયલ નંબર જે લખેલું છે તેના પર આપણે ક્લિક કરી રાખીશું તેથી કોપી કરવાનો એક ઓપ્શન ખુલશે અને ત્યારબાદ તમામ ડિટેલ ઉપરથી કરી અને નીચે સુધી આ રીતે આપણે કોપી કરી લઈશું આપ જોઈ શકો છો કે તમામ વિગતો કોપી થઈ રહી છેક સુધીની વિગતો આપણે કોપી કરી લઈશું અને જેવું આપણે સિલેક્ટ કરી લઈએ છીએ એવું કોપી શેર અને સિલેક્ટ ઓલનો ઓપ્શન આવે છે તેમાંથી આપણે કોપી કરવા માટે કોપી પર ક્લિક કરીશું હવે આપણી પાસે વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ માટેનું જે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ મોબાઈલમાં એમાં મારી પાસે ડબલ્યુપીએસ ઓફિસનું એક્સેલ હું યુઝ કરું છું તો એક્સેલ ફાઇલ ખોલી અને એમાં આપણે જે વિગતો કોપી કરી છે એ પેસ્ટ આપી દઈશું પેસ્ટ આપતાં જ જે બાળકોનો તમામ ડેટા છે એ આપણી પાસે અહીં આવી ગયેલ છે આપ જોઈ શકો છો ખાસ આપણને બાળકોના નામની જરૂર છે તો બાળકોના નામ અહીં આપણી પાસે આવી ગયેલ છે બેંકની ડિટેલમાં બાળકોના એકાઉન્ટ નંબર આપણને જોઈએ છે એ પણ અહીંયા આપણી પાસે આવી ગયા છે આમ તમામ વિગતો આપણે સારી રીતે મેળવી શકીએ છીએ બીજી એક બાબત આપને ખાસ જણાવવાની કે અહીંયા આપણી પાસે એકાઉન્ટ નંબર જે છે એ કંઈક અલગ દેખાય છે આપણે એને એડિટ કરીએ તો આપણને પૂરો એકાઉન્ટ નંબર જોઈ શકાય છે તો એ કઈ રીતે સોલ્વ કરીશું તો એના માટે મિત્રો આપણે એકાઉન્ટ નંબરની જે કોલમ છે એ આખી કોલમ સિલેક્ટ કરી લેવાની છે સિલેક્ટ કર્યા બાદ ટૂલ્સમાં જઈ અને આપણી પાસે ફોર્મેટ સેલનો એક ઓપ્શન છે હવે અહીંયા આપણી પાસે જનરલ ફોર્મેટ છે એના બદલે આપણે ન્યુમેરિકલ ફોર્મેટ પસંદ કરી એના ડેસીમલ ઝીરો કરી દઈશું અને ઓકે આપી દઈશું અહીં આપ જોઈ શકો છો તમામ એકાઉન્ટ નંબર તેના પૂરેપૂરા અંકો હવે આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આ રીતે તમારી જે બાળકોની રકમ ખાતામાં જમા કરાવવાની છે તેના નામ અને એકાઉન્ટ સાથેની તમામ વિગતો આપણે પાંચ જ મિનિટમાં માત્ર ને માત્ર આપણા મોબાઈલથી કાઢી શકીએ છીએ જ્યાં આપણને કોઈ પણ જગ્યાએથી એકાઉન્ટ નંબર મેળવવાની કોઈ જરૂર રહેતી નથી તો જરૂરથી મિત્રો આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે વધુમાં વધુ આપણા શિક્ષક મિત્રો સુધી આ વિડીયો પહોંચે તે રીતે શેર કરવા વિનંતી જેથી ઝડપથી આપણે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ દરેક બાળકના ખાતામાં જમા કરી શકીએ થેન્ક યુ